કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ 3 રેસાથી કાપડ સુધી ભણીશું. ધોરણ 6માં તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસાઓ મેળવવામાં આવે છે તે ભણ્યા હતા. તમે એ પણ ભણી ગયા કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય. ઊન અને રેશમ ક્યાંથી પ્રાપ્ત થાય? પ્રાણીઓમાંથી. ઘેટા અથવા યાકની રૂવાટીમાંથી ઊન મળે. ઊન ક્યાંથી મળે વિદ્યાર્થી મિત્રો? તો ઘેટા અથવા યાકની રૂવાટીમાંથી. જ્યારે રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે. એટલે કે રેશમ ક્યાંથી મળે? તો રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે. યાદ રાખ્યું વિદ્યાર્થી મિત્રો? શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસાઓ મળે? તો શરીરના વાળના જે ભાગ છે એમાંથી મળે છે. શું તમે માહિતગાર છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદીએ છીએ? શું તમે જાણો છો કે રેશમના રેસામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે, જેના વડે સાડીઓ વણવામાં આવે છે? તો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા કે કાતણ અને વણાટ દ્વારા આપણે એને રેશમા તાતણામાંથી કાપડ સુધી ફેરવી શકીએ છીએ. આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના કેટલાક જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં પ્રાણીજ રેસાઓ એટલે કે ઊન અને રેશમ. તો સૌથી પહેલાં ઊન એટલે વૂલ. ઊન આપણને ઘેટા, બકરા, યાક અને તેવા બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. આ ઊનની રૂવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે. જેનાથી ઊનના વાળથી. શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ્ટ સ્તર ધરાવે છે? વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. હવા ઉષ્માની મંદ વાહક છે, જે તમે પ્રકરણ 4માં શીખશો. આમ આવા ઘટ્ટવાળા પ્રાણીઓને હૂફ પૂરી પાડે છે. એટલે શું, એનાથી શું થાય? એ લોકોને હૂફ પૂરી પાડે છે. આ વાળ જેવા રેસા વડે ઊનનું નિર્માણ કરવામાં આવે છે. આપણે પ્રવૃત્તિ 3.1માં જોશું. તમારા શરીર હાથ પર તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો. તમને કઈ તફાવત જણાય છે? કયા વાળ બરછટ અને કયા વાળ સુવાળા જણાય છે? આપણી જેમ ઘેટાના શરીર પર 2 વાળ હોય છે. એક દાઢીના ભાગમાં બરછટ વાળ અને ચામડીની નજીક પાતળા સુવાળા વાળ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણી જેમ શરીર ઘેટાને પણ શરીર ઉપર 2 વાળ હોય છે. એક દાઢીના ભાગમાં બરછટ વાળ અને ચામડીની નજીક પાતળા સુવાળા વાળ. આ પાતળા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે. આ પાતળા વાળ શું કરશે? આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે. ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે. ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે. સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પસંદગીલક્ષી સંવર્ધન એટલે શું? તો સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે. ઊન આપવાવાળા પ્રાણીઓ. તો ઊન કયા કયા આપે છે તો જોયું આપણે. તો આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે. એવું નહીં કે એક જ પ્રકારના ઘેટા, પણ આપણા ભારતમાં બધી જગ્યા અલગ અલગ ઘેટા જોવા મળે છે. જો કે ઘેટાઓની રૂવાટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી. એવું નથી કે ખાલી ઘેટાઓના રૂવાટીમાંથી ઊન મળે. છતાં બજારમાં મોટાભાગે પ્રાપ્ત થતું ઊન
ઘેટાઓનો જ હોય છે. તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે. એટલે યાક ક્યાં તમને જોવા મળે? તો તિબેટ અને લદ્દાખમાં. અંગોરા ઊન એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંગોરા ઊન. કયું ઊન? અંગોરા ઊન અંગોરા બકરીમાંથી મેળવાય છે, જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે, જેવા કે જમ્મુ અને કાશ્મીર. જે ક્યાં જોવા મળે છે? પહાડી પ્રદેશમાં, એટલે કે જમ્મુ કાશ્મીરમાં તમને અંગોરા બકરી જોવા મળે. જે તમને એનું ચિત્ર બતાવું તો આ રહી અંગોરા બકરી અને આ રહ્યું યાક, જે તિબેટમાં અને લદ્દાખમાં જોવા મળે છે. એનું ઊન સૌથી સારું ગણાય છે. જ્યારે અંગોરા બકરી જે અંગોરા ઊન આપે છે, બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખાલી ઘેટા આપે એવું નહીં, બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે. કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાળું હોય છે. આ જે કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન જે છે એ કેવું હોય છે? સુવાળું. જેનો પેશમીના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવામાં ઉપયોગ થાય છે. એટલે કે પેશમીના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવા માટે એનો ઉપયોગ થાય છે કાશ્મીરી બકરીઓનો ઊન. ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ થાય છે. એટલે કે ઊંટનો જે વાળ છે એનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એમાં દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે. એક લામા આર્યુ ચિત્ર અને અલ્પાકા ક્યાં જોવા મળે છે? દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે. એટલે અહીંયા આપણે કેટલા જોયા? યાક, ઘેટા, બકરી, અંગોરા બકરી, ઊંટ, લામા અને અલ્પાકા, આ બધા પ્રાણીઓ ઊન આપે છે. પ્રવૃત્તિ 3.2, એવા પ્રાણીઓના ચિત્રોને ભેગા કરો કે જેમના શરીરના વાળ એટલે કે રૂવાટી ઊન તરીકે વપરાય છે. તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો. જો તમને તેના ચિત્રો ન મળે તો આવા પુસ્તકમાં આપેલા ચિત્રો પરથી તેને દોરવાનો પ્રયત્ન કરો. આપણા દેશની સ્થાનિક તથા જુદી જુદી ભાષામાં ઘેટુ, બકરી, ઊંટ, યાક માટે વપરાતા નામનો જાણવાનો કે શોધવાનો પ્રયત્ન કરો. હવે છે પ્રવૃત્તિ 3.3, ભારત તથા વિશ્વનો રેખાંકિત નકશો મેળવો. હવે જે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળતા હોય તે સ્થાનોની તમે નોંધ કરો. જુદા પ્રકારના ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા રંગોનો ઉપયોગ કરો. અહીંયા ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો, ઊન આપતા પ્રાણીઓ કયા? ઘેટા, બકરા, બકરી, યાક, ઊંટ, લામા અને અલ્પાકા. હવે આપણને અહીંયા જોશું રૂવાટી ક્યાંથી મળે તો ખબર પડી ગઈ, ઊન ક્યાંથી મળે. તો રેસાઓમાંથી ઊન કેવી રીતે બનાવવા? આપણને રેસાઓ તો ક્યાંથી મળે તો ખ્યાલ આવી ગયો, પણ ક્યાં રીતે એનું ઊન કેવી રીતે બનાવવું? તો ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે. તેના વાળ કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે. યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો, ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે અને એના વાળ કાપી એની ઉપર પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે. ચાલો આપણે આ પ્રક્રિયા વિશે જોઈએ, શીખીએ. ઘેટાનું પાલન અને સંવર્ધન. જો તમે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે. ઘેટુ શાકાહારી પ્રાણી છે એ તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો. તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. ઘેટાને પાંદડા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોર એટલે શું?
તો બીજમાંથી તેલ કાઢી લીધા બાદ જે વધેલો ખોરાક હોય ને પદાર્થ એને ખોર કહેવાય તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. ઘેટાઓને કેમ પાળે છે? ઊન, ઘેટાઓને ઊન મેળવવા માટે. કોષ્ટક 3.1માં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે. કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત પણ દર્શાવેલ છે, એટલે કે ગુણાટુ ગઢ પણ. ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘાટી રૂવાટી હોય છે. કેટલાક ઘેટા એવા છે જેની ઉપર ઘાટી રૂવાટી હોય, જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાનું ઊન પ્રાપ્ત થાય છે. જેમ કે પહેલાં આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગીલક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. ખ્યાલ આવ્યા ને વિદ્યાર્થી મિત્રો? આપણે પહેલાં જોયું ને કે પસંદગીલક્ષી સંવર્ધન એટલે શું? તો સુવાળા ઊનવાળા ઘેટાઓને પસંદ કરવામાં આવે છે, જેથી પસંદગીલક્ષી સંવર્ધન કહેવાય છે. આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતના નર કે માદા પસંદ કરવામાં આવે. એમાં શું કરવામાં આવે? એક સારી જાતનો નર અને માદા પસંદ કરવામાં આવે છે. જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે. એટલે કે એના ઉપર જ્યારે વાળ વધી જાય ત્યારે એનો ઊન મેળવવા માટે એને કાપી લેવામાં આવે છે. જો તમે અહીંયા જોઈ લો એકવાર વિદ્યાર્થી મિત્રો, ઘેટાની કેટલીક પ્રજાતિ છે, એમાં જાતિનું નામ, એની ગુણવત્તા અને કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય. લોહી સારી ગુણવત્તાવાળું, રામપુર બુશાયર કથઈ ઊન, નાલી ગાલીચાનું ઊન, બાખરવાલ સાલના વણાટ માટેનું, મારવાડી બરછટ ઊન અને પાટણવાળી મોજા ગંજી જેવી હોશિયારી માટે. લોહી ક્યાંથી મળે? ઘેટું રાજસ્થાન પંજાબમાં, રામપુર બુશાયર હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ, નાલી રાજસ્થાન હરિયાણા પંજાબ, બાખરવાલ જમ્મુ કાશ્મીરમાંથી. બાખરવાલ ઘેટું ક્યાંથી મળે તમને? જમ્મુ કાશ્મીર. મારવાડી તો આપણે ગુજરાતમાં, તેને પાટણવાડી પણ ગુજરાતમાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જોશું રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા. સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે સાલ વળવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે, જે નીચે મુજબના સોપાનો ધરાવે. અહીંયા આપણને સોપાન 1, 2, 3, 4, 5 અને 6 સોપાનો આપણને અહીંયા આપેલા છે એની બનાવટ માટે, ઊન બનાવટ માટે. તો પહેલાં જોઈએ સોપાન 1. ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે. પહેલાં શું કરવાનું? એની ચામડીને, રૂવાટીને ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કાતરણી કહેવાય. એમાં તમને એનું ચિત્ર આપેલું છે, 3.8 દેખાય છે વિદ્યાર્થી મિત્રો, જેનું ઊન ઉતારી લેવામાં આવે છે, જેને શું કહેવાય? કાતરણી. યાદ રાખજો, હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે ને, તેવા આ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, તેવા જ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે. આ વાળ વડે ઊનના રેસાઓ બને છે. આ વાળ વડે શું બને? ઊનના રેસા. ઊનના આ રેસા ઉપર પ્રક્રિયા દ્વારા ઊનનાઓ, દોરાઓ બનાવવામાં છે. કે હવે આ ઊનના રેસા ઉપર પ્રક્રિયા થાય અને પ્રક્રિયા પછી ઊનના દોરા બને. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે ને, કે પિતાજી દાઢી કરે છે, તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. જેવી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાળ ઉતારવામાં આવે છે, તમારા પણ માથાના વાળ ઉતારેલા છે ત્યારે તમને દુઃખ નહીં થતું, એનું કારણ શું? તો ચામડીનું સૌથી ઉપરનું સ્તર જે છે એ મૃત કોષોનું બનેલું છે. કેવા? મૃત કોષોનું. કે સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે. સોપાન 2 શું કરવાનું? તો ચામડી સહિત ઉતારેલા વાળને
ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે. અહીંયા જો તમે ચિત્ર આપેલું છે, વિદ્યાર્થી મિત્રો જોતા હજો સાથે સાથે, જેથી તેમાંથી ચિકાસ, ધૂળ અને મેલ નીકળી જાય. એટલે કે એમાં જે ધૂળ, ચિકાસ, મેલ જે બધું હોય એ બધું એમાં ધોવાથી નીકળી જશે. આ પ્રક્રિયાને કહેવાય ઘસવાની પ્રક્રિયા. યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો, પહેલી પ્રક્રિયા હતી આ કોતરણીની પ્રક્રિયા, બીજા સોપાનમાં ઘસવાની પ્રક્રિયા. હાલના સમયમાં ઘસવાની પ્રક્રિયા મશીનો વડે થાય છે. કેના વડે? મશીનો વડે. હવે સોપાન ત્રણ, ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં, એટલે કે સોર્ટિંગ, શું કરવામાં આવે છે? છૂટું પાડે, વર્ગીકરણ. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં તેમનું જુદા જુદા પોત મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ થાય. એટલે કે વાળવાળી ચામડીને અલગ અલગ કારખાનામાં મોકલાય છે અને ત્યાં તેમને જુદા પાડવામાં આવે છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને? સોપાન ચાર, નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને બર કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય છે? બર. ફરીથી, નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને બર કહે છે, તેમને વાળમાંથી ગાડી લેવામાં આવે છે. આ એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે. રેસા ઉપર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેને સૂકવવામાં આવે છે. આ ફરીથી એની ઉપર ઘસવાની પ્રક્રિયા થઈ એને સૂકવવામાં આવે છે. હવે આ ઊન દોરાઓ બનાવવા માટે તૈયાર થાય છે. એને સૂકવી નાખે ને પછી એ દોરા બનાવવા માટે તૈયાર થઈ જાય છે. હવે સોપાન પાંચ, ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે, કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થઈ અથવા સફેદ હોય છે. એટલે કે એમનો રંગ કેમ કરવામાં આવે છે? તો તમે જાણો છો કે એ લોકોનો રંગ કુદરતી રીતે સફેદ, કાળો અથવા કથ્થઈ રંગનો હોય છે. હવે છે સોપાન છ, હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સીધા. તેમને ઓળવવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. શું કરવામાં આવે? ઊના રેસાઓને સીધા કરવામાં આવે છે, તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનો ઊન તૈયાર થાય છે. જે લાંબા રેસાઓ હોય એમાંથી સ્વેટર માટેનો ઊન તૈયાર થાય છે. જ્યારે ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. જ્યારે ટૂંકા હોય રેસા એને કાતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બધા સોપાન પહેલાં કાતરણી, પછી ઘસવાની પ્રક્રિયા થાય, પછી એમાં વર્ગીકરણ કરે, પછી રૂવાટી અલગ કરે અને એને સૂકવી દે, પછી દોરા બંધાવે અને પછીનો રંગ કરે અને છેલ્લે સ્વેટર બનાવવામાં આવે છે. આપણે 3.4 જોઈએ તો અહીંયા બોજોને નવાઈ લાગે છે કે શા માટે કોઈ વાળને ખેંચે તે દુખે છે, પરંતુ જ્યારે તે વાળ કપાવવા જાય છે ત્યારે દુખાવ થતો નથી. તો આપણે હમણાં જોઈએ કે ઉપરની ચામડી કેવી હોય છે? મૂર્ત સ્વરૂપમાં. પણ જે અંદરનો ભાગ છે, વાળ ખેંચો તો એ અંદરનું મૂળ છે, ચામડી સાથે જોડાયેલું છે, અંદરની સાથે, માટે એને દુખાવો થાય છે. બુજોને વળી એ વાતથી પણ નવાઈ પામે છે કે શિયાળામાં સુતરાઉ કપડાં શા માટે ઊનના કપડાંની જેમ આપણને ગરમી ઊંફ આપતા નથી? તો એ તમે જાણો છો કે એ સુતરાઉ કાપડ ઊનના નથી બનતા, એ સાદા કાપડમાંથી બને છે. ઊનના જ્યારે એ ગરમીનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. 3.4 પ્રવૃત્તિ, તમારા વર્ગના મિત્રો સાથે ચર્ચા કરો કે શું મનુષ્ય માટે ઘેટાઓને પાળવા અને પછી ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે? રેશમ સિલ્ક કહેવાય. શું કહેવાય? સિલ્ક. સિલ્કના રેસા પણ પ્રાણી જ રેસા છે. રેશમના, એટલે કે સિલ્કના રેસા પણ કેવા છે? પ્રાણી જ રેસા છે. રેશમના કીડાઓ રેશમના રેસાઓનું નિર્માણ કરે. એટલે કે રેશમ ક્યાંથી મળે? તો રેશમના કીડાઓમાંથી. અહીંયા તમને દેખાય છે, રેશમના કીડાઓ રેશમના રેસાઓનું નિર્માણ કરે છે. રેશમ પ્રાપ્ત કરવા માટે
રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને સેરીકલ્ચર કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે છે તેને કહેવાય સેરીકલ્ચર. રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે છે એટલે કે રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે છે તેને કહેવાય સેરીકલ્ચર. યાદ રાખ્યું, રેશમના કીડાઓનો ઉછેર સેરીકલ્ચર. તમારા માતૃશ્રી, કાકીશ્રી કે દાદીમાને પૂછીને જુદા જુદા પ્રકારના રેશમ અને રેશમી સાડીઓ વિશે જાણકારી મેળવો. જુદા જુદા પ્રકારના રેશમની યાદી બનાવો. રેશમ મેળવવાની પદ્ધતિની ચર્ચા કરીએ તે અગાઉ રેશમના કીડા એટલે કે સિલ્ક મોથ, રેશમના કીડાના જીવનચક્ર વિશે આપણે જાણીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આવજો.